उन्नति विद्यालयमाथी ऑनलाइन एजुकेशनमा आप सबनो हार्दिक स्वागत करू छू। आजे मारो विषय छे आसपास धोरण 4 અને પાઠ્યક્રમ 5 6 7 અને પાઠ્યક્રમ છે રિયાની રેન મોરી પડી। હવે આપણે આગળ એક પાઠ જોયો રિયાની મુસાફરી। તો રિયાની મુસાફરી હજી ચાલુ છે અને તેની ટ્રેન મોરી પડી છે। તો પહેલા આપણે તેના વિશે સમજીએ કે રિયાની ટ્રેન મોરી પડી તો કે રિયા જે ટ્રેનમાં જતી હતી તે ટ્રેન હવે થોડી મોડી પડવાની છે। તો અચાનક જ રિયાની નિંદર ઉડી ગઈ અને તેણે જોયું સામે એક દીવાલ હતી તેના ઉપર ઘડિયાળ હતી અને એના ઘડિયાળમાં જોતા સમય સવારનો 5 વાગ્યાનો બતાવતા હતા એટલે રિયા સવારના 5 વાગે તો તેની જ બાજુમાં બે થાંભલા પરનો એક પાટિયો હતો અને તેના ઉપર લખેલું હતું વડોદરા જંકશન। બરાબર વડોદરા જંકશન એ સવારે 5 વાગે પહોંચ્યા તો ત્યાં જોતા એના બધા અવર ઘણી બધી ટ્રેનો અવર જવર થતી હતી તો વડોદરા સુરત વાપી મુંબઈ વગેરે જે ટ્રેનો જવાની હતી તે માઇકમાં બોલતા હતા કે એ ટ્રેનો 2 કલાક મોડી જશે એટલા માટે આ સાંભળી પછી તેના પિતા પણ ઉઠી ગયા અને એના પિતાએ કીધું કે તમે બ્રશ કરી અને પતાવી લો ત્યાં હું ચાલીને આવું છું એટલે અમે સવારની પ્રક્રિયા બતાવી બ્રશ કરીને ત્યાં તો પપ્પા ચા લઈને આવી ગયા અને એના મમ્મીએ થોડા ખાખરા ઢોકળા વગેરે થેપલા વગેરે જેવા નાસ્તાઓ બહાર કાઢી અમે નાસ્તો કર્યો અને ત્યાં તો અજવાળું થઈ ગયું અને પછી પિતાએ કહ્યું કે ચાલો રિયા અને હિમાંશુ આપણે આ વડોદરા સ્ટેશનની મુલાકાત બતાવું છું વડોદરા સ્ટેશનની મુલાકાત આપું છું તમને ચાલો સ્ટેશન વિશે માહિતી આપો। તો હું મારો ભાઈ અને મારા પિતા અમે સ્ટેશને ઉતર્યા અને પપ્પાએ અમને ઘણી બધી માહિતી આપી જેમ કે કીધું છે કે ટિકિટ ચેકઅપની રૂમ ટિકિટ બારી પૂછપરછ બારી પછી વેઇટિંગ રૂમ પછી પાર્સલ રૂમ ચા નાસ્તાની કેન્ટીન પીવાના પાણીની સુવિધા ટોયલેટ બાથરૂમની સુવિધાઓ ઘણી બધી સુવિધાઓ બતાવી પછી અમુક કર્મચારીઓ હતા જે પાઇપ વડે પાણીથી ટ્રેન ધોતા હતા અમુક કર્મચારીઓ જે ટ્રેનના પાટા હતા તો એ પાટાની આજુબાજુ સફાઈ કરતા હતા અમુક કર્મચારીઓ પ્લેટફોર્મ એટલે કે જે સ્ટેશન છે સ્ટેશનમાં બધા માણસો રાહ જોતા હોય તો એના ઉપર કચરા પોતા કરતા હતા આવી ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ માઇકમાં એનાઉન્સમેન્ટ થતું હતું તો આવી બધી સ્ટેશનની સુવિધાઓ વિશે અમે પપ્પાએ મુલાકાત કરી અને આ સ્ટેશનની સુવિધાઓ વિશે ઘણી બધી જાણકારી અમને મળી અને મને ખૂબ જ મજા આવી અને મેં થોડા ફોટા અને વિડીયો પણ લીધા। ત્યાંથી હવે અમારી ટ્રેન તાકો માઇકમાં બોલા કે ટ્રેન ઉપડવાનો સમય વડોદરા જવાવાળી ટ્રેન ઉપડવાનો સમય 2 મિનિટ પછીનો છે પછી અમે ટ્રેનના ડબ્બામાં જઈ અને બેસી ગયા પછી ટ્રેન અમારી એક બંધ ફાટક વાળા રસ્તેથી સડક પર જતી હતી ત્યાં સડકની આજુબાજુ ઘણા બધા સાધનો બંને બાજુ ઘણા બધા સાધનો વાળા વ્યક્તિઓ ઉભા હતા જેમ કે બસ છે રિક્ષા છે સ્કૂટર છે ટ્રેન ટ્રેક્ટર છે મોટા મોટા વાહનો છે ટ્રકો છે વગેરે જેવા સાધનો બંને બાજુ ઉભા હતા અને અમુક માણસો તે સાધનોને ચાલુ રાખી અને ઉભા હતા તો જોયું તો પછી જોતા તેનો સાધનોનો અવાજ ઘોંઘાટ વધી ગયો વાતાવરણ ને ધુમાડાના લીધે દૂષિત થતું દેખાયું પછી અમુક માણસો જે ફાટક બંધ હતું તેની નીચેથી નીકળીને તેમની પટ્ટી સુધી ઊભા હતા તો તે ખરેખર જોખમી છે આવું વાતાવરણ જોયું છે તો ત્યાંથી અમે થોડીક ટ્રેન અમારી આગળ ચાલી તો અમારી ટ્રેનની બાજુમાંથી એક ટ્રેન પસાર થઈ બીજા સડક ઉપર તો અમે જોયું તો મેં અને મારા ભાઈએ ટ્રેનના ડબ્બા ગળવાની કોશિશ કરી તો પણ ટ્રેન એટલી ઝડપથી જતી હતી તો અમે ટ્રેનના ડબ્બા ગળી શક્યા નહીં પછી અમારી ટ્રેન ચાલતી 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 અચાનક જ ટ્રેનનો અવાજ બદલાઈ ગયો હવે તો
પછી ત્યાંથી અમારી ટ્રેન આગળ ચાલી તો પપ્પાએ કહ્યું કે અમે જ્યારે રાત્રિના સમયે નીકળ્યા હતા ત્યારે સુતા હતા ત્યારે ઘણી બધી પુલો ઉપર નદીના પુલો ઉપર ટ્રેન નીકળી હતી જેવી કે સાબરમતી વાત્રો મહીસાગર વિશ્વામિત્રી વગેરે જેવા નદીના પુલો ઉપર તેવારી ટ્રેન પસાર થઈ હતી અને પછી અમે ટ્રેન આગળ જતા અમે ટ્રેનના આજુબાજુના દ્રશ્યો જોતા હતા તેમાંથી અમે જોવાની મજા આવી અમને કેમ કે લીલા છમછમ આજુબાજુમાં ફરતે બાજુ વાતાવરણ જોવા મળ્યું કેળાના બગીચાઓ જોવા મળ્યા અને તેની અંદર ઠંડુ ત્યાં જે આ વિસ્તારમાંથી અમે પસાર થયા તો ઠંડુનો અનુભવ થયો ઠંડીનો અને ફરતે આજુબાજુ લીલા વૃક્ષો જોવા મળ્યા અને આવી જ ઠંડી અમે ગાંધીધામમાં ક્યારે અનુભવી નહોતી પછી આ જ આજુબાજુના દ્રશ્યો જોવા દેખાણા અને અમે ત્યાં વાપી પહોંચ્યા.